नमस्कार, न्यूज बुलेटिन में आपनुं स्वागत छे। हुं छुं पंकज। शरूआत महत्वपूर्ण समाचारथी करीशुं। परीक्षाओ मोकूफ रखाता कोंग्रेसे उजवणी करी छे, मिठाई खवडાવીને ઉજવણી કરવામાં આવી છે। જે રીતે થોડીવાર પહેલા જ પ્રેસ કોન્ફરન્સમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એ જાહેરાત કરી છે કે હવે તમામ પ્રકારની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવશે, ત્યારે કોંગ્રેસે આ બાબતને લઈને ઉજવણી કરી છે। પરીક્ષાઓ મોકૂફ રખાતા કોંગ્રેસે ઉજવણી કરી છે, ફટાકડા ફોડીને ઉજવણી કરી છે। કારણ કે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ હતા તેઓ પરીક્ષા ન યોજવામાં આવે તેની માગણી કરતા રહ્યા હતા। એટલું જ નહીં, જીટીયુમાં પણ તેમણે દેખાવો પણ કર્યા હતા। ત્યારે આખરે સરકારે પરીક્ષા ન યોજવાનું અને પરીક્ષા મોકૂફ રાખવાની જે જાહેરાત કરી છે તેને લઈને કોંગ્રેસમાં હાલ ઉજવણીનો માહોલ છે। અમિત ચાવડા અને તેમના જે કાર્યકર્તાઓ છે તેઓ એકબીજાને મીઠાઈ ખવડાવતા જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના નેતાઓએ ઉજવણી કરી છે, પરીક્ષાઓ મોકૂફ રખાતા ઉજવણી કરવામાં આવી છે। તો આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો જે નિર્ણય લેવાયો હતો એ પાછળથી હવે રદ કરી દેવામાં આવ્યો છે। ભારત સરકારના નિયમોને જોતા પરીક્ષાઓ રદ કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસે આ નિર્ણય બદલ ઉજવણી કરી છે। કાર્યકર્તાઓને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી છે। તો ફટાકડા ફોડીને એનએસયુઆઈના કાર્યકર્તાઓ રસ્તા પર ઉજવણી કરવા માટે જોવા મળી રહ્યા છે। પરીક્ષાઓ મોકૂફ રખાતા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉજવણી કરતા જોવા મળ્યા। અમિત ચાવડાએ કાર્યકર્તાઓને મીઠાઈ ખવડાવી,